હાલ દેશભરમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે, જેમાં 60 વર્ષથી વધુ વયના તથા 45 થી 60 વર્ષની વયના વિવિધ બીમારીઓ ધરાવતા લોકોને રસી આપવામાં આવી રહી છે. રસીકરણને વેગવંતું બનાવવા કેન્દ્ર સરકારે એક અગત્યની ઘોષણા કરી છે. 1 એપ્રિલથી દેશમાં 45 થી 60 વર્ષની વય ધરાવતા તમામ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. આ ઉપરાંત વૃદ્ધાશ્રમો, ભિક્ષુક ગૃહો, દિવ્યાંગ આશ્રમો વગેરેમાં રહેતા આશ્રિતોને પણ આધાર કાર્ડ વગર પણ કોરોના વેક્સિન આપવામાં આવશે. દેશભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. દેશના સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્યોમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. કોરોનાના વધતા સંક્રમણને પગલે દેશમાં ફરીથી લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે સરકાર સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે. લોકડાઉન અંગે કોઈ નિર્ણય લેવાયો નથી, પરંતુ સરકાર કડક પગલાઓ લઈ શકે તેવી સંભાવના છે. કેન્દ્ર સરકાર કોરોના પ્રભાવિત રાજ્યોની સરકારો સાથે સતત વિચાર વિમર્શ કરી રહી છે. જામનગરમાં કોરોનાનું સંક્રમણ ફરીથી વ્યાપક બની રહ્યું છે. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 23 કેસ સહિત જિલ્લામાં કુલ 36 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને પગલે નિયમોના કડક પાલન કરાવવા તંત્ર સજ્જ થયું હોવાનું નિવેદન કલેક્ટર રવિશંકરે આપ્યું છે. તેમજ દંડાત્મક કાર્યવાહીથી બચવા લોકોને નિયમોનું ચુસ્ત પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.